નમસ્તે બાળ મિત્રો, તમે જોઈ લીધું હશે કે આજે આપણે શું ભણવાના છે. ગણિતમાં પ્રકરણ 14 પક્ષીઓ આવે અને પક્ષીઓ જાય, બરાબર. તો આ પ્રકરણમાં તમે આની આગળના વિડિયોમાં સરવાળા અને બાદબાકી કરવાનું શીખી જ ગયા હશો અલગ અલગ પ્રવૃત્તિથી. તો આની આગળ તમે બસ વાળી પ્રવૃત્તિ કરી હશે, બરાબર ને. બસને પકડી હશે અને એને જોડી પણ હશે અને એના માટેના કેટલાક કાર્ડ પણ બનાવ્યા હશે. તો હવે આપણે એક નવી રમત દ્વારા સરવાળાને બાદબાકી કરવાની છે. તો ચાલો આપણે પણ આ પ્રવૃત્તિ કરીએ. તો હવે આમાં શું કરવાનું છે બાળકો, અહીંયા શું કીધું છે કે મારા પર ચોકડી કરો. તો અહીંયા આ રીતનું એક બોક્સ આપેલું છે, એમાં મેં કેટલીક સંખ્યાઓ લખેલી છે. એ સંખ્યાઓ મેં 1 થી 50ની અંદરની લખેલી છે, બરાબર. હવે હું કોઈ પણ બે સંખ્યા બોલીશ, એનો સરવાળો આની અંદર આવો જોઈએ અને જે આવી જાય એના ઉપર આપણે શું કરવાનું છે, ચોકડીની નિશાની. એટલે શું કીધું છે કે મારા પર ચોકડી કરો. તો તમે પણ તમારા મિત્ર સાથે આ રમત રમી શકો છો. બે જણ લેવાનો, એમાં એક જણ સંખ્યા બોલે કોઈ પણ બે, અને એનો સરવાળો કરવાનો અને એનો જવાબ આમાં આવવો જ જોઈએ, બરાબર. એવી જ સંખ્યા તમારે બોલવાની. તો અત્યારે હું જાતે જ રમીશ, હું સંખ્યા બોલીશ અને જે હશે એ હું આમાં ચોકડી કરીશ. તો એ રીતે આપણે સરવાળા કરીશું. ચાલો, તો પહેલા હું સંખ્યા 2 બોલીશ. 35 વત્તા 3, શું બોલી હું, કઈ બે સંખ્યા બોલી, 35 વત્તા 3. હું અત્યારે ફક્ત અહીંયા સમજવા માટે લખું છું, બરાબર. ચાલો, તો 35 વત્તા 3 કેટલા થશે બાળકો, તમને આવડે છે? આ તો એકદમ ઈઝી છે, આપણે હાથથી પણ ગણી શકીએ. 35માં કેટલા ઉમેરવાના, 3. તો 35 એટલે 36, 37 અને 38. તો છે આમાં 38 આ રહ્યા. તો આના ઉપર શું કરવાનું મારે, ચોકડી, બરાબર. સમજ પડી ગઈ? ચાલો હવે હું બીજી બે સંખ્યા બોલીશ. 5 વત્તા 2 કેટલી બોલી હું સંખ્યા, 5 વત્તા 2. તો હવે આનો શું કરવાનો, સરવાળો કરવાનો. તો 5 ને 2 કેટલા થશે બાળકો, બોલો જોઈએ, 7. વેરી ગુડ. તો 7 અહીંયા આપ્યા છે આપણને, આ રહ્યા. તો આના પર શું કરીશ હું, ચોકડીની નિશાની. તો સમજ પડી ગઈ ને મિત્રો કઈ રીતે કરવાનું છે? તો હજી 2-3 આપણે જોઈ લઈએ, બરાબર. ચાલો હવે હું બીજી સંખ્યા બોલીશ, 40 વત્તા 4. કઈ બોલી હું સંખ્યા, 40 વત્તા 4. તો 40માં 4 ઉમેરો જોઈએ, કેટલા થશે, 40માં 4 ગણો, પછી 4 ગણવાનો એટલે 41 42 43 અને 44. કેટલા થશે 40 ને 4 44, છે આ બોક્સમાં, આ રહ્યા. તો એના ઉપર શું કરવાનું, ચોકડીની નિશાની, બરાબર મિત્રો. ચાલો હવે બીજી સંખ્યા હું બોલું છું, તો 20 વત્તા 10 કઈ સંખ્યા બોલી હું, 20 વત્તા 10. તો કેટલા થશે બાળકો 20 વત્તા 10, બોલો જોઈએ. આ તો એકદમ ઈઝી છે, 20 ને 10 30. વેરી ગુડ. તો ક્યાં છે 30, અહીંયા. તો એના ઉપર શું કરવાની છે મારે, નિશાની, 30 થઈ ગયા, બરાબર. ચાલો હવે બીજી એક સંખ્યા હું બોલું છું, 25 વત્તા 2 કેટલા બોલી હું, 25 વત્તા 2. તો કેટલા થશે 25માં 2 ઉમેરીશું તો, 26 અને 27. તો છે અહીંયા 27 અહીંયા. તો એના ઉપર પણ શું કરીશું, ચોકડીની નિશાની. તો બાળ મિત્રો, તમને હવે સમજ જ પડી ગઈ હશે કે આમાં કઈ રીતે કરવાનું છે. તો તમારે પણ તમારા મિત્ર સાથે આ રીતે રમવાનું, 2 જણ, 1 જણ સંખ્યા બોલશે અને 1 જણે ચોકડીની નિશાની કરવાની. એ રીતે જો તમે બીજા 2 જણ સાથે જૂથમાં રમો, તો જે મિત્રની આ જેટલા પણ બોક્સ છે એમાં બધામાં સૌથી પહેલી ચોકડીની નિશાની થઈ જાય તો એ શું કહેવાશે, વિનર, એટલે કે જીતી ગયેલું ગણાશે. તો આ રીતે તમે 4 મિત્રોની મદદથી પણ આ પ્રવૃત્તિ કરી શકો છો અને સાથે સરવાળા કરતા પણ શીખી શકો છો અને મજા પણ આવે રમવાની, બરાબર. તો તમારે પણ આ જ રીતે ઘરે રમવાનું છે અને સરવાળાના દાખલા ગણતા શીખવાનું છે.
તો બાળ મિત્રો આપણે જે પ્રવૃત્તિ કરી હતી એ પાઠ્યપુસ્તકમાં આપણે એક વખત જોઈ લઈએ. શું કીધું છે? મારા પર ચોકડી કરો. તો આવો આજે આપણે શિક્ષકની મદદથી મારા પર ચોકડી કરો રમત રમીશું. તો શું કીધું છે? જુઓ, 10 થી 50 વચ્ચેના કેટલાક અંક નક્કી કરો અને તેમને ખાનામાં લખો. કોઈ અંક ફરીવાર ન લખવો. તો અહીંયા તમને દેખાય છે આ ખાનામાં આ રીતે અંકો મેં પણ એ રીતે જ લખેલા હતા, બરાબર. અડધા અમુક અલગ લખેલા હતા, પણ શું કીધું કે એક અંક ફરીવાર આવવો જોઈએ નહીં. તો જુઓ પહેલામાં એને કેટલા લખ્યા છે? રાજ્યાએ 40, 38, 39, 37, 15, 28, 36, 24, 44, 49, 48 અને 42. આપણને કહી દીધું છે કે 10 થી 50 વચ્ચેની સંખ્યા આપણે પસંદ કરવાની અને આટલા ખાનામાં લખી દેવાની, પણ કોઈ પણ એક અંક ફરીવાર લખવો નહીં. ચાલો હવે શિક્ષકની મદદથી આપણને રમવાનું કીધું. તો શિક્ષક શું કહે છે? અહીંયા રાજ્યાને કે 27 અને 12 સરવાળો કરવાથી મળતી સંખ્યા પર ચોકડી કરો. તો શિક્ષક કઈ બે સંખ્યા બોલે છે આમાં? 27 વત્તા 12. તો જુઓ રાજ્યા શું કહે છે? 27 માં 10 ઉમેરશે એટલે કેટલા થશે? પહેલા 37 અને એમાં બીજા 2 એટલે કેટલા થાય? 27 માં 12 ઉમેરીએ તો 39, એટલે સાના પર ચોકડી કરશે? અહીંયા જુઓ 39 પર ચોકડી કરે છે ને રાજ્યા. તો પછી જુઓ હવે, ચાલો 39 પર ચોકડી કરો. જે બધા જ અંકો પર સૌથી પહેલા ચોકડી કરશે તે વિજેતા બનશે. મેં તમને પ્રવૃત્તિમાં કીધું જ હતું, બરાબર ને, કે આ જેટલા પણ અંકમાં જે સૌથી પહેલું કરશે શિક્ષક બે સંખ્યા બોલશે અને બાકીના બધાએ જ આ પ્રવૃત્તિ કરવાની. તો જેની પહેલાં થઈ જશે એ કોણ શું થશે? વિજેતા. તો હવે તમે પણ આ રમત રાજ્યા માટે પૂરી કરો. તમારા શિક્ષક કે મિત્રને સરવારો કરવા 2 સંખ્યા બોલવા માટે કહો. મેં તમને કીધું હતું, મેં તો મારી રમત મેં જાતે જ બોલીને કરી. તમારે તમારા મિત્ર સાથે આ રીતે રમત રમવાની અને ચોકડી કરવાની. ચાલો હવે શું કીધું છે આપણને? અહીંયા ચકાચક ટોળી. તો તમને ચિત્રમાં દેખાય છે ચકાચક ટોળી? તો ચકાચક એટલે શું થાય? ચોખ્ખું અને ચમકતું. તો ચકાચક ટોળી એવા છોકરાઓની ટુકડીનું નામ છે કે જેઓ તેમનો બગીચો સાફ કરવાનું કામ કરે છે. તો આજે ચકાચક ટોળી છે એ શું કામ કરે છે? તેમનું બગીચાને સાફ કરવાનું કામ કરે છે. તમને ચિત્રમાં દેખાય છે બધા જે છોકરાઓ છે એ બધું શું કરે છે? બગીચાની સાફ સફાઈ કરે છે. તો તમારે પણ તમારા ઘરને પણ ચોખ્ખું અને સ્વચ્છ રાખવું જોઈએ, બરાબર. રાખો છો ને? બધાને રાખવું જ જોઈએ. તો બાળ મિત્રો, આપણે આને આગળની પ્રવૃત્તિમાં જોયું કે સરવારા કરીને આપણે શું કરી? ચોકડીની નિશાની. તો એવી જ સેમ રમત રમવાનું છે, પણ અહીંયા આપણે શું કરવાનું છે? સરવારાની જગ્યાએ બાદબાકી કરવાની છે. ચાલો તો કરીએ પ્રવૃત્તિ. મજા આવી ને આગળ પણ? તો એ જ ફરીથી કરીશું, પણ બાદબાકીની રીતે. પણ અહીંયા મેં જે સંખ્યા હું બોલવાની છે એ બધી જ સંખ્યા મેં અહીંયા લખી દીધી છે. તો હવે આપણે એમાંથી બાદબાકી કરતા જઈને ચોકડીની નિશાની કરવાની છે. તો પહેલી સંખ્યા હું છે બોલીશ એ 30 ઓછા 5. તો બાદબાકી કરો જોઈએ બાળકો, 30 ઓછા 5 કેટલી થશે? તમને આવડશે જ, 30 ઓછા 5 એટલે 30 માંથી 5 ને શું કરી દેવાના? ઓછા કરી દેવાના, એટલે કેટલા થશે? 25. તો અહીંયા છે 25 આ રહ્યા, તો એના ઉપર શું કરવાની? ચોકડીની નિશાની, બરાબર. ચાલો હવે હું જે સંખ્યા બોલીશ એ કઈ છે? 50 ઓછા 6. તો 50 માંથી 6 ને ઓછા કરીએ તો કેટલા રહેશે બાળકો? ચલો વિચારો અને બોલો કેટલા રહેશે? 50 માંથી 6 જશે તો કેટલા રહેશે? 44. વેરી ગુડ. તો છે અહીંયા 44 આ રહ્યા, તો એના ઉપર શું કરવાનું છે? ચોકડીની નિશાની. ચાલો હવે પછીની મારી સંખ્યા છે 15 ઓછા 8. તો કરો જોઈએ બાળકો, 15 ઓછા 8 કેટલા થશે? 15 માંથી 8 જશે તો કેટલા રહેશે બાળકો? કેટલા? 7. વેરી ગુડ. તો અહીંયા 7 અને આપણને સંખ્યા આપી છે અહીંયા 7.
આ રહી તો એના ઉપર શું કરશું આપણે ચોકડીની નિશાની ચાલો હવે એની પછીની સંખ્યા છે મારી 45 ઓછા 6 તો 45 માંથી 6 ને શું કરવું પડશે આપણે બાદ કરવા પડશે એટલે કેટલા ઓછા કરવા પડશે તો 45 માંથી 6 જશે તો કેટલા રહેશે બાળકો કેટલા રહેશે 39 તો અહીંયા આપણને આપ્યા છે 39 આ રહ્યા તો એના ઉપર આપણે શું કરવાનું ચોકડીની નિશાની તો કેટલી ઈઝી છે ને બાદબાકી બાળકો આપણે ફક્ત જે સંખ્યા હોય એમાંથી 6 ને હાથથી એમ જ ઓછા કરી નાખવાનો એટલે આપણી બાદબાકી થઈ જાય ચાલો હવે છે 20 ઓછા 8 તો 20 માંથી 8 ને શું કરવાના આપણે બાદ કરવાના એટલે કેટલા ઓછા કરવાના તો કેટલા રહેશે 20 માંથી 8 જશે તો બાળકો 12 વેરી ગુડ તો 12 છે અહીંયા તો અહીંયા આપણે લખીશું 12 અને 12 પર શું કરીશું ચોકડીની નિશાની ચાલો હવે છેલ્લી સંખ્યા મારી છે 25 ઓછા 2 તો 25 માંથી 2 જશે તો કેટલા રહેશે 2 ઓછા કરી નાખીશું તો 25 અને 24 ને ઓછા કરશું તો કેટલા રહેશે 23 તો અહીંયા હું 23 પર શું કરીશ ચોકડીની નિશાની બરાબર મિત્રો આ તો મેં મારી પસંદગીની સંખ્યા અહીંયા લીધા છે તમારે એવું જરૂરી નથી કે આ જ સંખ્યા લેવાની તમારે તમારી રીતે આના સિવાયની બીજી પણ સંખ્યા લઈ શકો છો પણ શું ધ્યાન રાખવાનું છે એ જે સંખ્યાનો જે જવાબ આવે એ જવાબ આ બોક્સમાં આપણે જે સંખ્યા લખેલી છે તેની અંદર આવવો જોઈએ બરાબર ને બાળકો તો હવે તમારે પણ તમારા મિત્ર સાથે આ રીતે પ્રવૃત્તિ કરવાની રહેશે ઘરે બરાબર છે તો મજા આવશે બરાબર ને તો હવે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય હેવ અ નાઇસ ડે